કાંકરેજ તાલુકાના રાણકપુરમાં હુમલાનો ભોગ બનનાર અરજદારે ન્યાય મેળવવા ડીવાયએસપીને રજૂઆત કરી. દિયોદર ડીવાયએસપીને 7 આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી. કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે રહેતા મુકેશજી મોહબ્બતજી ઠાકોરને થોડા સમય પહેલા કેટલાક કિસ્સામો એકત્ર થઈને જૂની અદાવત રાખીને 27/6/2021ના રોજ મોડી રાત્રે હુમલો કર્યો હતો, જેમાં અરજદારના ભાઈ વિનોદજી તથા આરોપીઓની દીકરી ભાનુબહેનને પ્રેમ સંબંધ હોય અને તેને બાબત મંદુક રાખી હથિયારો વડે હુમલો કર્યો હતો, જે બાબતે થરા પોલીસ સ્ટેશન ખાતે 7 લોકો સામે ઇન્ડિયન પિનલ કોડ કલમ 307 મુજબ પણ ગુનો પણ નોંધાયેલ છે. પરંતુ રાત્રિના સમયે એક અજાણી ઇકો ગાડી હુમલો કરવાની દહેશત લઈને અમારા આજુબાજુ વિસ્તારની અંદર ફરે છે, જેમાં ફરિયાદીને આ બાબતે દહેશત હોવાથી આજે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરવા માટે માંગ કરવામાં આવી હતી. પુરાણા ગામના વ્યક્તિ 25-30 જણા બે ગાડીઓ ભરીને આવ્યા એટલે અમે રાતના 12-12 વાગે ઉઠતા હતા, પડતી ઊંઘમાં હતા. એને આવતા ને આવતા અમારા માથે કોડિયું તરવેરાના ઘા કર્યા અને એ વ્યક્તિને જલ્દી પકડો ને હજી આરોપી પકડાણા નથી. એ પકડો ને કે હજી આરોપી અમને બી બહુ બીક લાગે, એકલું જ ઘર છે મારું, રણમાં એકલું જ છે સાહેબ. તમારા એ વ્યક્તિને ઝડપી પકડવાની વિનંતી કરો. કાંકરેજ તાલુકાના રાણકપુર મુકામે જે ઘટના બની છે તેમાં મારા પપ્પા અને મારા નાના કાકાને જે માથામાં અને હાથપગ ઉપર જે લોકોએ હુમલો કર્યો છે તેમને જલ્દીથી જલ્દી ધરપકડ કરવા સરકારશ્રીને મારી વિનંતી અને બે ગાડીઓ ભરીને તે આવેલા હતા રાતના અને અચાનક અમારા પરિવાર ઉપર એમને તલવારો અને કુહાડીથી હુમલો કરેલો છે સાહેબ. સાહેબશ્રીને સરકારશ્રીને વિનંતી કે જલ્દીથી જલ્દી હજી પણ એક આરોપીને પકડ્યો નથી અને તે આરોપીને જલ્દીથી જલ્દી પકડવા સરકારશ્રીને મારી નમ્ર વિનંતી. મારું નામ ભાનુબેન છે, હું પોરાણાથી આવી છું. હું થરા આવી હતી વિના તરીકે, મિત્ર તરીકે વિના. ત્યાં મારા પિયરવાળા ધમધમકી આવે છે અને રાતના 12-12 વાગે ગાડી લઈને આવે છે. તો આ કાને બે ભાઈઓને બહુ માર માર્યો છે અને બે ભાઈ પાટણ હોસ્પિટલ દવાખાને છે. અને હવે હું એટલી વિનંતી કરું છું કે આ બેને ધરપકડ કરી અને આ ચોરને જલ્દી જલ્દી તમે પકડો, નકે અમને બહુ ડર લાગે છે અને આજુબાજુ આવે છે તો ગાડીઓ ચલાવે છે અને લાઇટ મારે છે અને અમને બહુ જ બીક લાગે છે. જે દિવસે હુમલો કરવામાં આવ્યો તે દિવસે કેટલા જણા આવ્યા હતા? એટલે જેણે છે છ જણને ઓળખ્યા હતા અને બીજા તો બધાએ ઓળખ્યા નહોતા, રાત પતિને એટલે ઓળખ્યા નહોતા, પણ 6 જણ તો રોજ આવતા ને એમને ઓળખ્યા હતા. અંદાજિત કેટલા જણા હશે? 25 જણા હશે જી. એમને ઘરમાંથી એ રાતના 12 વાગે લોકો આવ્યા, પછી એમને ઘરમાંથી બહાર કાઢી અને શેઠ રોડ પાછળ લઈ ગયા. રોડ પાછળ કવાડા તરવાલાના ઘા માર્યા છે અને પછી 25 લોકો હતા, પછી બે એક ગાડી લઈને નાહી ગયા. પણ હજી એક ચોર પકડાણો નહીં 25માંથી. તો મારી વિનંતી છે કે અમને જલ્દી જલ્દી પકડી લાવો અને અમને બહુ ડર લાગે છે, અમને એમ કહે કે તમને મારીને જાદર થાશું. કાંકરેજમાં જે રાણકપુર ગામે જે ઘટના ઘટી છે તેમાં મારા બે ભાઈને જે વાગ્યું છે જે બાબત તે પાટણ જનતા હોસ્પિટલ દાખલ છે અને જે સામેવાળા લોકો જે રાતના આવે છે અને બત્તીઓ પાડે છે અને અમને અમારા ખેતરમાં બત્તીઓ પાડે છે અને ધાક ધમકીઓ આપે છે એ બદલ નમ્ર સાહેબને વિનંતી કે એની જલ્દીથી જલ્દી ધરપકડ થાય એવી હું વિનંતી કરું છું. કરશનસિંહ સોલંકીનો રિપોર્ટ, SNI ન્યૂઝ, કાંકરેજ.